આવતીકાલે મતદાન દિવસ, તારીખ 23/4/2019 મંગળવાર મતદાન દિવસ. ચૂંટણી કમિશનર દ્વારા નક્કી કરવામાં આવેલ મતદાન દિવસ ગુજરાતમાં મતદાન દિવસ. ઝેડએસ ટીવી ગુજરાતના તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરે છે. ઝેડએસ ટીવીના દર્શકોને પણ ઝેડએસ ટીવી મતદાન કરવા અપીલ કરે છે. મતદાન કરો અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરો. મત આપી મતદાન દિવસની ઉજવણી કરીએ. આવતીકાલે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પહેલી વખત મારે વોટ આપવાનો છે, એટલે મારો ખેતીનો વ્યવસાય છે, પણ સવારે 2 કલાક બંધ રાખીને પણ અચૂકથી હું મતદાન કરીશ અને મારા પરિવારજનોને મતદાન કરવા માટે પ્રેરીશ. આવતીકાલે લોકસભાની ચૂંટણીનું મતદાન હોવાથી અને એ મારો પહેલો મત લોકસભાની ચૂંટણીમાં પહેલી વખત છે, જે હું પોતે વેપારી છું, તો પણ હું 1 કલાકનો ટાઈમ કાઢીશ, મત આપવા જઈશ અને મારા પરિવારજનોને પણ કહીશ કે મત આપશે. આવતીકાલે મહાપર્વ, મતદાનનું મહાપર્વ હોય, ધંધા રોજગાર બંધ રાખીને સવારના પહોરમાં હું તો મતદાન કરીશ. આજુબાજુવાળા હું મારા મિત્ર ગ્રાહકો બધાને મતદાન કરાવવા ફરજિયાત કોશિશ કરીશ. તમે કેટલા વર્ષથી મતદાન કરો? છેલ્લા લગભગ 30 વર્ષથી થાય. લોકશાહીના પર્વ, આવતીકાલે લોકશાહીનું પર્વ હોય, હવે અમે મારું મતદાન અને અમારા કુટુંબીજનો અને અમારા પરિવારનું મતદાન કરાવવા માટે અમે સક્રિય રીતે પ્રયત્ન કરીશું અને અમારા પિતાશ્રી 95 વર્ષની ઉંમર છે, એમને પણ અમે સારી રીતે લઈ જઈ અને મતદાન કરાવીશું. મારી ઉંમર 25 વર્ષ છે, હું ઝાંસીનું રહેવાસી છું. સંગ્રહ 50 વર્ષથી હું મતદાન કરતો આવું છું અને કાલે પણ મતદાન કરીશ અને લોકોને પણ કહીશ કે તમે મતદાન ફરજિયાત કરો. મારા કંગન સ્ટોરની દુકાન છે પથરીની, તો કાલે રજા પાડીને હું મતદાન કરવા જઈશ. 40 વર્ષથી મતદાન કરવા જઉં છું અને કાલે હું મતદાન કરવા જઈશ. વોટિંગ કરવા જઈ છું અને કાલનો જે લોકસભાનો પર્વ છે એ 5 વર્ષે આવે છે, એની અંદર હું કાલે લગભગ 40-42 વર્ષથી વોટિંગ કરું છું અને લગભગ 8-9 વખત વોટિંગમાં લોકસભાનો આવતો છે અને સારી ગણતરીથી અમે વોટિંગ કરાવીશું. બીજા લોકોને બી જોડે લઈને અમે જઈશું. સારા સારા માણસો, સારા સારા વ્યક્તિઓ બધા વોટિંગ કરશે. મતદાન પર્વ છે અને હું મારા પરિવારના સભ્યો સાથે કાલે મતદાન કરવા જઈશ અને દરેક સભ્યોને નમ્ર વિનંતી કરીશ કે તેઓ પણ મતદાન કરે. મતદાન કરું છું, મારી ઉંમર 68 વર્ષથી છે અને આવતીકાલે હું કહું મારા કુટુંબ સાથે, બાળકો સાથે, એની પત્ની સાથે, છોકરાની પત્ની સાથે અને એના પુત્ર, મારો પુત્ર પણ છે, એને સાથે હું કાલ મતદાન કરવા માટે સમયસર પહોંચી જઈશ આટલી ગરમીમાં પણ. આવતીકાલે લોકસભાની ચૂંટણી છે અને એમાં હું પ્રાંતિજમાં પહેલી વખત મતદાન કરવા જઈ રહી છું અને એની મને બહુ જ ખુશી છે અને હું અને મારું ફેમિલી પૂરું જ મતદાન કરવા જવાના છીએ કાલે અને મને અને અમારા ફેમિલીને બહુ જ ખુશી થાય છે કે અમે પ્રાંતિજમાં મતદાન કરીએ છીએ અને પ્રાંતિજનો અને બધાનો જ વિકાસ થાય એની અમને ખરેખર અમે એવું ઈચ્છીએ છીએ કે ના, ખરેખર હજી આટલો વિકાસ થયો છે અને થોડો વધારે વિકાસ થવો જોઈએ અને થાય, બસ એવું અમે ખરેખર ઈચ્છીએ છીએ અને આઈ હોપ કે થશે જ. આવતીકાલે લોકસભાની જે ચૂંટણી છે એમાં અમે બધા ઘરના ઘરના વ્યક્તિ મતદાન કરીશું અને સારી રીતે બધું મતદાન કરી અને કાલની ચૂંટણી સારી રીતે બધું સંપૂર્ણ પૂરેપૂરી થાય એવી અમારી ઈચ્છા છે. કેટલા વર્ષથી મતદાન કરો છો? અમે લગભગ 20 વર્ષથી.
મતદાન છે અને હું પહેલી વાર મતદાન કરું છું અને મને બહુ ગર્વ છે, એનો મને ગર્વ છે અને ફર્સ્ટ ટાઈમ જેને વોટિંગ હોય એને કરવું ખૂબ જ જરૂરી છે. આવતીકાલે આપણો લોકશાહીનું આપણા દેશનું એક મહાપર્વ છે અને 5 વર્ષે 1 વખત આપણને હક મળતો હોય છે. આપણો હક જતો નહીં કરું, હું પણ મતદાન કરીશ અને મારા ફેમિલીમાં પણ જે પણ છે 18 વર્ષના જે મતદાન લાયક છે બધાને પણ કહીશ કે આપનો કીમતી અને પવિત્ર મત યોગ્ય ઉમેદવારને આપી અને વિજય બનાવો અને આપણું મતદારનું જે આપણો હક છે એ પૂરો કરો. મતદાન કરું છું, ફેમિલી તથા આજુબાજુના સભ્યોને પણ મતદાન કરાવીશ. મતદાનનું બહુ મોટું પર્વ છે અને હું એક જાગૃત નાગરિક તરીકે મત મારો પોતાનો બી આપીશ અને મારા ઘરવાળાને બી મત જોડે રહીશ અપાવડાવીશ. જય હિન્દ જય ભારત. આવતીકાલે 23 એપ્રિલે મતદાનનો મહાન પર્વ દિવસ છે, તો જાગૃત નાગરિક છે અને મેં ફરજિયાત મતદાન કરીશ, મારા ઘરવાળા પણ કરાવીશ અને લોકો પણ મતદાન કરે અને ઉત્સાહપૂર્વક ભાગ લે એ મારી નમ્ર અપીલ છે. 23/4/2019 લોકસભાની ચૂંટણી આપણા દેશમાં યોજાવાની છે. મતદાન કરવું એ આપણો રાજકીય અધિકાર છે, માટે સર્વ દેશના નાગરિકોને મારી વિનંતી છે કે આપણા દેશનું ભાવિ નક્કી થવાનું છે, દેશને સારી રીતે ચલાવી શકે એવા નેતાઓ અને તમે પોતાનો કિંમતી મત આપી આપણો રાજકીય અધિકાર કોપી જે જગ્યાએ તમને યોગ્ય લાગે કે આપણા દેશને ઘણા હાથમાં સોંપવું એવા સંસદ સભ્યો આપણા વિસ્તારમાંથી ચૂંટી અને તમે આગળ મોકલજો, જેથી આપણા દેશનું ભાવિ સારું ચાલે, આપણા દેશનું વિશ્વમાં સારું એવું નામના મેળવે એવા દેશના નેતાઓને તમે ચૂંટી અને પોતાનું રાજકીય અધિકાર કોપી અને અવશ્ય મતદાન કરજો એવી મારા દેશવાસીઓને, મારા ગુજરાતવાસીઓને અને ખાસ મારા જિલ્લાના સાબરકાંઠાવાસીઓને અને તાલુકાવાસીઓને મારી નમ્ર વિનંતી છે કે આપણો રાજકીય અધિકાર આપણે ગોકાવીએ અને અવશ્ય મતદાન કરીએ. મતદાન કરવી એ આપણે નાગરિક ભારતના દેશમાં નાગરિક તરીકે આપણી અવશ્ય ફરજ છે. જો આપણે મતદાન ન કરીએ તો આપણા દેશના જે મૂળભૂત અધિકારો છે ભોગવવાનો પણ આપણને કોઈ હક નથી, એવું પણ કહી શકાય કે મૂળભૂત અધિકારો જેટલા ભોગવવાનો હક છે એટલે જ આપણે મતદાન કરવાની પણ ફરજ છે.